બાને ક્યારેક તો એમ થયું હશે ને કે મારો દીકરો શહેરમાં કમાઈને ક્યારેક તો પાછો આવશે ને, પણ એવું ક્યારેય બન્યું જ નહીં. દાદા અને બા તો 15 વર્ષથી એના દીકરાથી અલગ પડી ગયા. પૈસા કમાવાની લાલચમાં પોતાના દીકરાને શહેર મોકલીને આખી જિંદગી પીડાતા હશે. હવે એ પીડા પર મલમ લગાડવા માટે અમે અહીં રહેવાના છીએ. બા અને દાદાને એના 35 વર્ષ પહેલાં ગયેલો દીકરો પાછો આવ્યો હોય ને એનો અહેસાસ કરાવીશું. પપ્પા પ્લીઝ, તમે ના નહીં કહેતા. દીકરા, મેં પૈસા કમાવાની લાઈમાં આંધળી દોટ મૂકી હતી અને જેના માટે પૈસા કમાવા ગયો એને જ ભૂલી ગયો. બા અને બાપુજીએ ચટણી અને રોટલો ખાઈને મને ભણાવ્યો અને નોકરીએ ચડાવ્યો અને મારો પગાર પણ સારો એવો હતો અને હું મારા ભગવાનને જ ભૂલી ગયો. દીકરા, મને માફ કરી દે. હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. અને હવે તમે બે અહીંયા જ રહેજો અને બા અને બાપુજી સેવા કરજો. બાપુજી, મને માફ કરી દો. બેટા નૈતિક. હા પપ્પા. મારી જગ્યા રાખજે, હું આપણી કંપની અને કારોબાર વેચીને આવું છું ગામડે સેટલ થવા. થેન્ક યુ પપ્પા.